નમસ્કાર મિત્રો હું છું રામ ભરત મિત્રો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડની ભરતી આવી છે જી હા મિત્રો આમાં ફોર્મ ભરાવો પણ આજથી શરૂ થઈ ગયા છે ટોટલ જગ્યાની વાત કરીએ તો બે હજારની જગ્યા છે પગાર ધોરણ પણ આમાં સારા છે સત્તર હજાર આઠસો પ્લસ પગાર તમને મળશે અને બીજી મહત્ત્વની બાબત એ છે કે આમાં કાયમી નોકરી છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ નોકરી નથી સિક્યોરિટીની ભરતી છે પરંતુ કાયમી નોકરી છે તો આ વિડિયોના માધ્યમથી આપણે એ જાણીશું કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે ઉંમરના ક્રાઇટેરિયા કેટલા હોવા જોઈએ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ કઈ છે અને ડોક્યુમેન્ટ શું શું જોશે આવી તમામ વિગત આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા પહેલાં તો આ ફોર્મ જેસી ભરાવા આજથી શરૂ થઈ ગયા છે સત્યાવીસ આઠ બે હજાર એકવીસથી ફોમ ભરાવા શરૂ થઈ ગયા છે અને ફોર્મ જે છે એ ઓજસની ઓફિશિયલી વેબસાઇટ ઉપર ફોર્મ ભરાવા ભરવાના રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાના રહેશે આ વેબસાઇટ જે છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો તો સત્યાવીસ આઠ બે હજાર એકવીસથી તમે પંદર નવ બે હજાર એકવીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો બીજી વસ્તુ છે કે એમાં ફોટો અને સિગ્નેચર જે છે એ તમારે પંદર કેબીથી વધારે ન હોવું જોઈએ અને જેપીજી ફોર્મેટમાં સ્કેન કરેલા ફોટા હોવા જરૂરી છે ત્યારબાદ બે હજાર સિક્યુરિટી ગાર્ડની આ જગ્યાઓ ભરતી કરવાની છે તો સીઆઈએસએફ મતલબ કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી એનું ફોલફોર્મ આ પ્રમાણે થાય છે તો એના અંતર્ગત આ ભરતી જે છે એ કરવાની છે વાત કરી લઈએ વયમર્યાદાની તો વયમર્યાદા જે છે તમારી ત્રેસઠ વર્ષથી વધારે ન હોવી જોઈએ ત્રેસઠ વર્ષ સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો ત્યારબાદ બીજી વસ્તુ છે કે તમારું જ્યારે પણ આમાં સિલેક્શન થાય ત્યારે પાંચ દિવસની અંદર તમારે જે તે સ્થળે પહોંચવાનું રહેશે અને પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર તમારે સરકારી હોસ્પિટલનું ફિટનેસ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ બીજી વસ્તુ છે છઠ્ઠા નંબરમાં કે પસંદગી પામેલ ઉમેદવારો હોય તો એ આ જે એજન્સી છે જીઆઈએસએફ એસ એ સંસ્થા તરફથી યુનિફોર્મ મળશે અને તેને લાગતા વળગતા જે આર્ટિકલ પુરાવાઓ હોય તો એ પૂરા પાડવામાં આવે છે આવશે અને ડિપોઝિટ પેટે તમારી પાસેથી હજાર રૂપિયા લેવામાં આવશે જે જમા ત્યાં જમા રહેશે અને જ્યારે પણ તમે નિવૃત્ત અથવા તો રાજીનામું આપેલું હોય તે પછી તમને એ હજાર રૂપિયા પરત આપી દેવામાં આવશે ત્યારબાદ ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો કોઈપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે અને ઉમેદવાર ઉમેદવારી પણ રદ થઈ શકે છે એટલે જે પણ તમારે ફોર્મ ભરવાનું હોય તો તે આમાં ક્રાઇટેરિયામાં આવતા હોય તો જ તમે ફોર્મ ભરી શકશો હવે આટલા જો આટલા જો ફેરફાર તમારા અરજીમાં હશે તો તમારી અરજી રદ થઈ શકે છે તો સૌ તો ઓનલાઈન મુદ્દા જે છે મુજબ અરજી કરવાની રહેશે મતલબ કે જે પ્રમાણે એમાં માગેલું છે તો એ જ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે અરજીમાં દ દર્શાવેલ વિગતો અધૂરી અથવા તો અસંગત ન હોવી જોઈએ અરજીમાં ઉમેદવારે સહી અને પાસપોર્ટ એ તમારે કલર ફોટો અપલોડ કરવાના રહેશે અરજી ફક્ત ને ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની છે ના ફેક્સથી ઇમેલથી અથવા તો પોસ્ટથી તમારે ક્યાંય મોકલવાની નથી ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે એના માટે વેરિફિકેશન સમયે તમારે રજૂ કરવાના દસ્તાવેજો કંઈક આ પ્રમાણે છે તો પ્રથમ જે છે સરકારશ્રી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર જન્મના પ્રમાણપત્ર તરીકે કોઈપણ એક પુરાવો શાળાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો જે નકલ હોય તે ત્યારબાદ ત્રીજા નંબરમાં જે તે દળમાંથી નિવૃત્ત થયા હોય રાજીનામું આપ્યું હોય તો તેના હુકમની નકલ પેન્શન મંજૂર થયાના પેન્શન બુકની નકલ પછી હથિયાર લાયસન્સ ધરાવતા હોય તો તેની નકલ અરજીમાં ફોટા સાથે ઓળખપત્ર નંબર દર્શાવેલ હોય તો તે ફોટા સાથેનું ઓળખપત્રની નકલ દસ્તાવેજો વેરીફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે સિક્યુરિટી ગાર્ડની ફરજ માટે ફિટનેસ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે જે સરકારી હોસ્પિટલમાંથી તમને કઢાવી દેશે ત્યારબાદ ઉક્ત તમામ દસ્તાવેજોના અસલ સ્વપ્રમાણિત નકલ હોવી જોઈએ મતલબ કે ટ્રુ કોપી સાથે તમારે ત્યાં વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે અરજીઓની ચકાસણી પૂરી થયા બાદ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે જેમાં ઉક્ત પ્રમાણપત્રોની અસલ નકલ સાથે રાખવાની રહેશે મતલબ કે બે સેટ બે ઝેરોક્ષ તમારે સાથે રાખવાની રહેશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો સત્તર હજાર આઠસો ત્રીસ પગાર છે તમારો એમાં તમારે બોનસ પીએફ અને ઈએસઆઈસી ગ્રેજ્યુએટી રજા પગાર યુનિફોર્મ એલાઉન્સ સાથે અને નિયમ મુજબની કપાત પછી બાર હજાર પાંચસો પાંચ નેટ પગાર આપવામાં આવશે હવે મહત્ત્વની બાબત એ છે કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે તો આટલી જે પોસ્ટ જે છે એમાંથી નિવૃત્ત અધિકારીઓ જે છે એ આમાં તમામ ફોર્મ ભરી શકશે સૌપ્રથમ આવશે આમાં ભૂમિદળ નૌકાદળ હવાઈદળ દળ આરએફએફ સી આર પી એફ બીએસએફ સીઆઈએસએફ એસએસ આઈટીબીપી જેવા કે પોલીસની વાત કરીએ તો એસઆરપી હોમગાર્ડ જો નિવૃત્ત હોય અથવા તો રાજીનામું આપેલ હોય તો હોમગાર્ડ પણ આમાં ફોર્મ ભરી શકશે તો આટલી જે ઉમેદવારો હોય અને નિવૃત્ત હોય તો એવા લોકો જે છે આમાં ફોર્મ ભરી શકશે બીજી વસ્તુ છે કે સેવામાંથી નિવૃત્ત થયા બાદ તમારી પાસે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્રણ વર્ષથી ઓછો અનુભવ હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં બીજી વસ્તુ છે મિત્રો કે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં ભરતી થવાની છે તો તમે જ્યારે પણ ફોર્મ ભરવા જશો ત્યારે આટલા બધા ડોક્યુમેન્ટની કોઈ જરૂરિયાત નથી પણ તમને પાંચ સિલે ઓપ્શન જે સિલેક્ટ કરવામાં આવશે અને પાંચ જિલ્લા તમારે સિલેક્ટ કરવાના રહેશે બની શકે કે એમાં તમને એ જિલ્લાની અંદર તમને પોસ્ટ જે આપી દેશે પરંતુ જો જગ્યા નહીં હોય તો બીજા જે જિલ્લાઓ તમે સિલેક્ટ કરેલા હોય એમાં તમને જગ્યા આપવામાં પોસ્ટ આપવામાં આવશે તો આના માટે ફોર્મ જે ભરવા માટે હું એક અલગથી વિડીયો બનાવી દઈ કે કેવી રીતે ફોર્મ ભરવું મિત્રો આ વેબસાઇટ પણ આપેલી છે એમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ હતી આજની માહિતી મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા વિડીયો આપના સુધી પહોંચતા રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય ભારત જય હિન્દ